હેલો ફ્રેન્ડ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ આજે આપના માટે મકાઈના રોટલાની રેસીપી લઈને આવી છું. મકાઈના રોટલા બનાવવા ઘણા માટે અઘરા હોય છે, પણ આજે આપણે એવી મેથડથી રોટલા બનાવશું તમારા રોટલાની કોર પણ નહીં ફાટે અને રોટલો ફૂલીને દડા જેવો થશે. તો વિડીયો પૂરેપૂરો જોજો અને પૂરેપૂરી ટીપ્સ સાથે જો તમે ફોલો કરશો તો તમારો રોટલો પણ ફૂલીને દડા જેવો થશે. અને હા ફ્રેન્ડ્સ, જો આપણા કાઠિયાવાડી સ્વાદમાં બનતી રેસીપી કંઈ તમારે ખરીદવી હોય, ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો, તમને તો તમે ઘરે બેઠા એ વાનગીનો સ્વાદ ચાખી શકશો. તો આજે બનાવીએ ચાલો આપણે મકાઈના રોટલા. મકાઈનો રોટલો પ્રોટીનથી ભરપૂર હોય છે. મકાઈ બે પ્રકારની આવે છે, એક પીળી અને એક સફેદ. તો આજે આપણે પીળી મકાઈના રોટલા બનાવશું. તો પીળી મકાઈનો લોટ મેં 1 કપ લીધેલો છે. આપણે લોટ ચાળીને લેશું. મકાઈનો લોટ થોડો કરકરો હોય છે, તમે જોઈ શકો છો ચાળતા આ રીતનું ઉપર ફોતરી નીકળી જાય છે, એટલે મકાઈનો લોટ ચાળીને જ ઉપયોગમાં લેવાના. હવે મકાઈના લોટ સાથે આપણે 2 ચમચી જેટલો ઘઉંનો લોટ નાખશું, કારણ કે મકાઈનો લોટ ખૂબ જ જાડો હોય છે અને ઘઉંનો લોટ નાખવાથી મકાઈના લોટમાં થોડી ચીકાશ આવશે અને તમારો રોટલો બિલકુલ નહીં ફાટે. તો હું 2 ચમચી ઘઉંનો લોટ નાખું છું અને સાથે સ્વાદ પ્રમાણે મીઠું નાખશું. એક વખત હાથેથી બધો લોટ સરસ મિક્સ કરી લેશું. આ રોટલા બનાવવાની પૂરેપૂરી ટિપ્સ તમને આપીશ, તો વિડીયો છેલ્લે સુધી જોજો. તો મકાઈનો રોટલા બનાવવા માટે બધા ઠંડુ પાણી જ લેતા હોય છે, પણ હું તમને આજે એક ટિપ્સ આપું છું કે ગમે ત્યારે તમે મકાઈનો રોટલો બનાવો, પાણી સેજ હુંફાળું ગરમ કરીને લેવાનું. હુંફાળું ગરમ પાણી લેવાથી રોટલામાં સરસ ચીકાશ આવશે અને રોટલો તમારો બિલકુલ નહીં ફાટે. તો મેં અહીંયા ગરમ પાણી કરીને લીધેલું છે. ગરમ પાણી વધારે નથી કરવાનું, આપણે આંગળી બોરી અને આપણી આંગળી દાજે નહીં એટલું જ ગરમ પાણી લેવાનું છે. તો મેં ગરમ પાણી લીધેલું છે. હવે લોટમાં થોડું થોડું પાણી નાખતા આપણે મકાઈનો લોટ બાંધવાનો છે. બધું પાણી એકી સાથે નથી નાખી દેવાનું, થોડું થોડું પાણી નાખતા આ રીતના આપણે લોટ બાંધવાનો છે અને હાથની મદદથી આ રીતના મિક્સ કરતું જવાનું છે. મકાઈનો રોટલો તો બધાને ખાવો પસંદ હોય છે, પણ મકાઈનો રોટલો બનાવવો ઘણા માટે માથાના દુખાવા સમાન હોય છે, કારણ કે મકાઈનો લોટ ઘડીકમાં ભેગો નથી થતો અને તમે ગમે તેમ મસળો તો છૂટો થતો જાય છે. એટલે જો મારી ટીપ સાથે તમે મકાઈનો રોટલો બનાવશો તો તમારો મકાઈનો રોટલો પણ ફૂલીને દડા જેવો જ બનશે. હવે થોડું થોડું પાણી લેતા હું આ રીતના લોટ મસળતી જાઉં છું. આ રીતના ભેગો કરવાનો અને હથેળીનો આ પાછળના ભાગથી પ્રેશર તમે આપશો, આ રીતના પ્રેશર આપી અને લોટ મસળવાનો છે. જેટલો તમે લોટ મસળશો એટલી જ લોટમાં ચીકાશ આવશે અને એટલો જ રોટલો તમારો પોચો બનશે. તમે બાજરીનો રોટલો બનાવો કે મકાઈનો રોટલો બનાવો કે જુવારનો રોટલો બનાવો, બધા લોટમાં એક વાત ખાસ ધ્યાન રાખવાની કે લોટ તમારે સરસ મસળવાનો છે. જો તમે સરસ લોટ મસળેલો હશે તો તમારો રોટલો એકદમ સરસ પોચો રૂ જેવો બનશે. આ રીતે હાથથી પ્રેસ કરી અને આમ ભેગો કરતું જવાનું, આ રીતના લોટને મસળવાનો છે. બેથી 4 મિનિટ આ રીતે તમે મસળશો એટલે તમારો લોટ એકદમ સોફ્ટ થઈ જશે. હું તમને હમણાં બતાવું છું. લોટ મસળવાથી એકદમ લચક આવી જશે અને લોટ સરસ એકદમ કૂણો બની જશે, સ્મૂધ લોટ થઈ જશે. અત્યારની દીકરીઓને ઘણીને રોટલો બનાવતા નથી આવડતો, પણ તમે મારી ટ્રીક સાથે રોટલા બનાવશો તો જો તમે પહેલી વખત રોટલો બનાવતા હશો તો પણ તમારો રોટલો ફૂલી અને દડા જેવો બનશે. હવે 2 થી 3 મિનિટ સુધી આપણે આ રીતના સતત મસળેલ રોટલો, આ લોટ જુઓ તમે એકદમ સરસ સ્મૂધ એવો લોટ તૈયાર થઈ ગયો છે. હાથમાં બિલકુલ ચોટે નહીં, આ રીતના તમે કરો તો આ લોટ બિલકુલ હાથમાં ચોટે નહીં. હવે આપણો લોટ મસળી અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. હવે મકાઈનો લોટ તો આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. મકાઈના રોટલા બનાવવા માટે મેં અહીંયા માટીની તાવડી લીધેલી છે, જેને કલાડી પણ કહે છે. માટીની તાવડીમાં રોટલો બનાવવો ખૂબ જ હેલ્ધી અને ખૂબ જ સરસ થાય છે. જો તમારી પાસે માટીની તાવડી ન હોય તો તમે નોનસ્ટિક તવા ઉપર પણ રોટલો બનાવી શકો છો. લોટું મીડિયમ ફ્લેમ ઉપર નોનસ્ટિક તવામાં પણ સરસ રોટલો બને છે. હવે માટીની તાવડી આ બાજુ હું ગરમ કરવા મૂકી દઉં છું ગેસ ઉપર. અને મકાઈના લોટમાંથી આપણે 2 લુવા કરી લેશું. તમારે રોટલો બનાવવો હોય જેટલો મોટો એ પ્રમાણે લુઓ લેવાનો છે. આ 1 કપ લોટમાંથી હું 2 રોટલા બનાવું છું. એક આપણે સાઈડમાં મૂકી દઈશું. આ રીતના એક વખત સરસ ગોળ કરી લેવાનું.
અને હથેળીની મદદથી થોડું પ્રેસ કરતા આવો લુવો ગોળ કરી લેશું. આ ગોળ લુવો કરી લીધા પછી પાણીવાળો હાથ કરી અને આપણે આ રીતના બધે કોરે સરસ લગાવી દઈશું અને આપણે આને કોર સરસ બનાવી લેશું. આ લુવો આપણે પાટલી ઉપર રાખી અને આ રોટલો આપણે પાટલી ઉપર વણવાનો છે. તો આ વાસણ હું સાઈડ પર રાખી દઉં છું. પાટલી લીધેલી છે. આ રીતના પ્લાસ્ટિક પેપર, તમારા ઘરમાં કોઈ પણ પ્લાસ્ટિક બેગ હોય, પ્લાસ્ટિક બેગમાંથી આ રીતના બે પેપર કટ કરી લેવાના છે. એક પેપર આપણે નીચે રાખશું અને એની ઉપર બનાવેલો આપણો લુવો રાખશું અને ઉપર પાછું બીજું પેપર રાખી દઈશું. આ રીતે ઉપર નીચે બે પેપર રાખી અને આપણે હાથની મદદથી પહેલાં એક વખત અને પ્રેસ કરી લેશું. અને વેલણની મદદથી તમને બનાવતા બતાવું છું. વેલણની મદદથી હળવા હાથે પ્રેસ કરતું જવાનું અને આ રીતના આપણે રોટલો વણતું જવાનું છે. તો જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારો રોટલો સરસ ફૂલીને દડા જેવો થશે. અને હા, જો તમારો રોટલો સરસ બને તો મને કમેન્ટમાં ચોક્કસ કહેજો કે તમને આ મકાઈના રોટલાની રેસીપી કેવી લાગી. તો આ રીતના કોર કોર તમે પાપડ વણતા હોય એ રીતે તમે રોટલો વણી શકો છો. અને આમાં તમે જેટલો આછો કરવો હોય એટલો આછો રોટલો પણ થઈ શકે છે. હવે આપણો રોટલો વણી અને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. સરસ ગોળ એવો રોટલો તૈયાર થયો છે અને આપણા રોટલાની કોર બિલકુલ નથી ફાટી, તમે જોઈ લેજો. હવે આપણો રોટલો તાવડીમાં નાખવા માટે બિલકુલ તૈયાર છે. આ બાજુ આપણી તાવડી પણ ગરમ થઈ ગઈ છે. તો રોટલો આપણે તાવડી ઉપર નાખી દઈશું. એના માટે ઉપરનું પેપર પહેલાં તો અલગ કરી લેવાનું અને આ રીતના ઉપર હથેળી રાખી અને પછી આ નીચેનું પેપર પણ અલગ કરી લેવાનું. બિલકુલ આસાનીથી બંને પેપર અલગ થઈ જશે. આની થિકનેસ તમે જોઈ શકો છો. બિલકુલ રોટલી વણતા હોય એ રોટલી જેટલો જ તમારો રોટલો આછો બન્યો છે. અને હમણાં ચડે પછી તમને બતાવું સરસ ફૂલીને દડા જેવો રોટલો થશે. હવે આ રોટલો તાવડીમાં નાખી દઈશું. રોટલો તાવડીમાં નાખતા ખાસ ધ્યાન રાખવાનું કે રોટલામાં વચ્ચે હવા રહી જશે તો રોટલામાં વચ્ચે ભમરો પડશે, એટલે રોટલો આમ હળવે હાથે આ રીતના નાખી દેવાનો. અને ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે. જો તમે નોનસ્ટિક તવીમાં કરતા હોય તો પણ મીડિયમ ટુ લો ફ્લેમ રાખીને જ તમારે રોટલો બનાવવો. જો ફાસ્ટ ફ્લેમ ઉપર તમે રોટલો બનાવશો તો રોટલો ઉપરથી ચડી તો જશે પણ અંદરથી કાચો રહેશે. અને રોટલો તમે સરસ ચડી જશે, તમે ઉપાડો તો વજનમાં તમને એકદમ હળવો લાગશે. જો રોટલો સરસ ચડેલો હશે તો અને અંદરથી કાચો હશે તો ઉપાડશો તો હાથમાં લેતા વજનમાં ભારે લાગશે. જે અંદરથી કાચો હશે અને ઉપરનું પણ તમારું ચડી ગયું હશે એટલે રોટલો બનાવવામાં આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની. હવે આપણે રોટલો એક બાજુ પલટાવી લેશું. આ રીતના બધી બાજુથી તાવી તો લગાવી અને રોટલો પલટાવવાનો છે. આ રીતના હાથેથી પ્રેસ કરી દેવાનું એટલે વચ્ચે બિલકુલ હવા ના રહે. અને મકાઈના રોટલાની કમેન્ટ આવતી હતી એટલે બધી કમેન્ટને આધારે જ આપણે મકાઈના રોટલાની રેસીપી મૂકેલી છે. હવે આપણો રોટલાની બીજી સાઈડ પણ ચડવા આવી છે તો બીજી બાજુ પણ રોટલો પલટાવી લેશું. હજી સેજા બાજુ કાચો લાગે છે, થોડું આપણે રહેવા દેશું. રોટલો તમારો સેજ સાઈડમાં કાચો હોય તો આ રીતના ત્રાંસો મૂકશો એટલે આ સાઈડ વધારે સરસ ચડી જશે. હવે આપણો રોટલો બધી બાજુ સરસ ચડી ગયો છે તો પલટાવી લેશું. રોટલાનું પહેલું પળ ચોળવો તમે. પહેલું પળ કાચું પાકું ચોળવવાનું છે અને બીજું પળ આ રીતના પ્રોપર ચડી જાય એવું આપણે શેકવાનું છે. અને પાછું પલટાવશો એટલે આપમેળે જ રોટલો ફૂલી અને દડો થશે. તમે જોઈ શકો છો કે આપણો રોટલો ફૂલવાની તૈયારીમાં જ છે. અહીંયાથી આ બધું ઉપર થવા લાગ્યું છે. જુઓ આ રીતને રોટલાને સેજ ઉપર આ પ્રેસ કરવાનું એટલે અંદર બિલકુલ થોડી હવા રહેશે અને આટલો રોટલો આપણો સરસ ફૂલી અને તૈયાર થઈ જશે. આપણો રોટલો સરસ ફૂલી અને તૈયાર થયો છે, તમે જોઈ શકો છો. આ રીતના બંને બાજુ સરસ રોટલો ચડી ગયેલો હોય તો રોટલો ખાવામાં સરસ મીઠો લાગે છે અને વજનમાં ઉપાડતા તમને બિલકુલ હળવો લાગશે. આવી જ રીતના તમે બાજરીનો રોટલો પણ બનાવી શકો છો. એનો વિડીયો પણ આપણે મૂકેલો છે. અને જુવારનો રોટલો પણ આ રીતે જ બનાવી શકો છો. હવે આપણા ગરમ ગરમ રોટલા ઉપર દેશી ઘી લગાવશું. આ રીતના રોટલાનું પળ અલગ કરી અને અંદર દેશી ઘી લગાવવાથી રોટલાનો સ્વાદ તો ખૂબ જ સરસ આવે છે. એક વખત આ રીતના તમે ટ્રાય કરી અને રોટલા ઉપર પણ ઘી લગાવી જોજો, ખૂબ જ મજા આવશે. આ રીતના આપણે ઉપરનું પળ અલગ કરી લેશું. ચપ્પુની મદદથી ઉપરનું પળ અલગ કરી લેવાનું છે અને અંદર આપણે દેશી ઘી લગાવશું. જોયું, ખાવાની જ ઈચ્છા થઈ જાય એવો જ રોટલો બન્યો છે ને.
આ અમારી પ્યોર કાઠિયાવાડી રીતે રોટલો બનાવેલો છે. હું પડ પાછું ઉપરલા રાખી અને પાછું ઉપર પણ દેશી ઘી લગાવશું. શિયાળાની સિઝનમાં ગરમ ગરમ રોટલો દેશી ઘી ચોપડેલો મળી જાય તો તમે પકવાન પણ એક બાજુ મૂકી દો એવી મજા આવી જાય છે. તો તૈયાર છે આપણા વણેલા મકાઈના રોટલા. તો મને કમેન્ટમાં ચોક્કસ જણાવજો કે આપને મારા આ વણેલા મકાઈના રોટલાની રેસીપી કેવી લાગી. પછી બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.